मित्रों आपने स्वाध्याय बेनी अंदर विभाग ईमान दाखला नंबर 6 आवे હવે એમ કહે છે કે કોઈ એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે મિત્રો જોજો અહીંયા નાપાસ થવાના વિદ્યાર્થી કેટલા 40% ઓકે 40% ને કેલ્સિયમ માં આપણે રૂપાંતર કરીએ ને તો 40 × 100 = 0.40 ઓકે તો પાસ થનાર વિદ્યાર્થી કેટલા 60% હશે કેલ્સિયમ ની અંદર આપણે ટકાવારી શોધીએ તો 0.60 જો તમને નાપાસ થયેલા વિદ્યાર્થી આપે છે પાસ થયેલા વિદ્યાર્થી મે નાપાસ થયેલા વિદ્યાર્થીમાંથી વાત કરીને મે શોધ્યા ઓકે ચલો આગળ છે 6 વિદ્યાર્થીઓના સમૂહમાંથી એટલે કે n = 6 ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય ઓછામાં ઓછા 4 मित्रों समझ गए ओछा मां ओछा 4 विद्यार्थियों पास था એનો મતલબ શું ઓછા માં ઓછા 4 એનો મતલબ થાય 4 કે એકી વધુ એટલે કે x = 4 5 6 તમારે આ x = 4 5 6 મૂકી અને દાખલો કરવો પડે હવે માહિતી લખી દઈએ એટલે એને શોધવાનું શું છે મિત્રો 4 કે 4 થી વધુ એટલે આ તમારે શોધવાનું છે શું શોધવાનું છે p x = 4 એનો મતલબ એમ થાય કે p 4 + p 5 + p 6 આ શોધવાનું છે તમારે ઓકે હવે આની માહિતી મિત્રો લખાવી દો તમારે જાતે શોધવાનું છે હું શોધીશ નહીં બરાબર ચલો પહેલા તો 5 થાય શું લખ્યું 5 તો p કોને બનાવીએ આને અને q કોને બનાવાય આને ચલો માહિતી પહેલા લખી લઈએ p = 0.40 q = 0.60 n = 6 હવે વારાફરતી x = 4 મૂકવાનો ઓકે ચલો મૂકીએ છે 6 × 0.40 એની ઉપર 4 ઘાત 0.60 એની ઉપર 6 − 4 બરાબર તમારે આ રીતે મિત્રો દાખલો કરવાનો અને એનો જવાબ શોધવાનો એવી રીતે મિત્રો તમારે શું કરવાનો 5 મૂકવાનો 6 × 5 = 0.40 ની ઉપર 5 ઘાત 0.60 ની ઉપર 6 − 5 ઘાત અને એનો જવાબ અને છેલ્લે તમારે 6 મૂકવાના 6 × 6 = 0.40 ની ઉપર 6 ઘાત 0.60 × 6 - 6 આ તમને જે જવાબ આવે એ જવાબ તમારે શું કરવાનું મિત્રો સરવાળો ઓકે આ રીતે શોધવાનો છે તમારે દાખલા નંબર 6 ચલો એના પછી મિત્રો દાખલા નંબર 7 દાખલા નંબર 7 ની અંદર મિત્રો એમ કહે છે કે એક બોક્સ માં 3 લાલ અને 4 સફેદ દરાઓ છે જોજો મિત્રો હે તેમાંથી 4 દરા કોની સહિત પસંદ કરવામાં આવે છે ચલો પહેલા તો જુઓ મિત્રો અહીંયા 3 લાલ અને 4 સફેદ હવે અહીંયા કુલ કેટલા થયા 3 લાલ 4 સફેદ 7 થયા એમાં લાલ કેટલા 3
सफेद कितना 4 હવે લાલ કુલ લાલ ની સંભાવના કોની લાલ ની સંભાવના કેટલી 3 ના છેદમાં છે અને આ કોની સંભાવના મિત્રો સફેદ ની સંભાવના મારી વાત સમજો આ કુલ બોલ છે કુલ દળ કેટલા 7 એમાં 3 કેવા લાલ 4 સફેદ તો 7 માંથી લાલ આવવાની સંભાવના કેટલી થાય 3 ના છેદમાં 7 સાતમાંથી સફેદ આવવાની સંભાવના કેટલી થાય 4 ના છેદમાં 7 હવે એમાંથી 4 દરા પુરાવની સહિત મિત્રો પસંદ કરવાના છે જોજો અહીંયા કેટલા દરા પસંદ કરવાના છે 4 દરા એટલે n બરાબર 4 ઓકે ચલો હવે શું કહે છે એમાં પહેલો દાખલો એમાં પહેલો દાખલો એમ કહે છે 2 દરા લાલ અને બે દરા સફેદ ચલો તમે જે દરા પસંદ કરો છો એમાં બે દરા લાલ આવવા જોઈએ ઓકે તો આપણે x 2 બરાબર ધ્યાન આપજો જો x 2 હોય લાલ દરા આપણે ધ્યાનમાં લઈએ તો લાલ જે છે એને p ધારવાનો 3 ના છેદમાં 7 q 4 ના છેદમાં 7 n 4 ચલો મૂકીએ 2 cos 2 3 ના છેદમાં 4 ની ઉપર 2 ગા 4 ના છેદમાં 4 ની ઉપર 7 ના 4 2 ગા ચલો cos 2 એટલે 4 તરી 12 2 જાય એટલે 6 3 ની 2 ગા 9 7 ની 2 3 નો વર્ગ એટલે 9 7 નો વર્ગ 49 4 માંથી 2 જાય તો 2 4 નો વર્ગ 16 7 નો વર્ગ 49 મિત્રો ઉપર નો ગુણાકાર કરી નાખવાનો એટલે જવાબ આવે છે 864 અને નીચે નો ગુણાકાર કરો તો 2401 એટલે 0.35 મળવાનો આ પહેલો દાખલો થાય ચલો એવો ને એવો બીજો દાખલો પણ માંગ્યો છે એમાં એમ કહે છે ચારે દરા સફેદ હોય એવા જો જો મારી વાત સમજો હે ચારે દરા કેવા કીધા સફેદ બરાબર તો સફેદ ચારે દરા હોય તો લાલ કેટલા હોય શૂન્ય થાય થાય કે ના થાય તો x = 0 p = 3 ના છેદમાં 7 q = 4 ના છેદમાં 7 n = 5 મિત્રો એક આ રીતે પણ થાય અથવા ચારે દરા સફેદ તો આપણે x = 4 લો તો અહીંયા p = કુલ શું લેવાય સફેદ દરા શોધો તો સફેદ લો 4 ના છેદમાં 7 q 3 ના છેદમાં 7 અને n = 4 એક આ પદ્ધતિ પણ શોધાય અને એક આ પદ્ધતિ મુજબ પણ શોધાય બંનેનો જવાબ સરખો આવે મિત્રો એટલું યાદ રાખજો ચલો આ પદ્ધતિ મુજબ કરો અહીંયા મિત્રો આપણે લાલ 0 લખી દીધા એટલે આપણે લાલ 0 શોધવાના છે એટલે લાલને આપણે p બનાવ્યો શું બનાવ્યો p જ્યારે અહીંયા ચારે દરા સફેદ એટલે સફેદ શોધવાના કીધા તો મેં સફેદને આ દાખલામાં p બનાવ્યો તમારે જે શોધવાનું હોય એ જ દાખ એ જ તમારે p બનાવવો પડે તો જ ડાયગ્રામનો જવાબ સાચો આવે ચલો આ પ્રમાણે કરીએ 0 સોરી 4 4 સી 0 3 ની ઉપર 4 ની 0 4 ના ઉપર 3 4 0 1 1 4 ની 4 ઘાત 4 ની 4 ઘાત એટલે 256 થાય કેટલા થાય 256 7 ની 4 ઘાત 2401 256 ભાગે 24 ને 1 કરો ને તો 0.10 આવશે મિત્રો આ રીતે એકદમ સરળ છે તમે કોઈ પણ રીતે કરો પણ એટલું યાદ રાખો કે જે પદ્ધતિ મુજબ કરો એમાં p અને q કેવો લેવો જે શોધવાનું છે એને p બનાવવાનો નથી શોધવાનો એને q બનાવી દેવાનો ઓકે આમાં બે દરા લાલ શોધાય બાકીના બે દરા સફેદ હશે હું માની જ લેવામાં આવ્યું ઓકે ચલો એના પછી મિત્રો છે વિભાગ f ની અંદર
પહેલો નથી કરવાનો બીજો કરવાનો છે મિત્રો લો સાઇન બી દાખલો પરીક્ષાની અંદર પૂછાયા છેલ્લો દાખલો છે મિત્રો આપણા ચેપ્ટરનો આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો છે મિત્રો વિભાગ એફ ની અંદર પહેલો નથી કરવાનો આપણે બીજો દાખલો કરવાનો છે બરાબર કારણ કે પહેલો અસતત આવૃત્તિ વિતરણ છે એ પરીક્ષામાં પૂછાતો નથી ચાલો જોઈએ મિત્રો એમ કે છે કે ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સમસ્તીમાંથી 50% વિદ્યાર્થીઓને ચોકલેટ ખાવાની ટેવ છે 50% વિદ્યાર્થીઓને चॉकलेट खावानी टेव ओके तो कितना है 50% એનો મતલબ શું થાય 50 ના છેદમાં 100 એનો મતલબ 1 ના છેદમાં 2 ચલો તો ચોકલેટ ખાવાની ટેવ ન હોય તેવા કેટલા એ પણ મિત્રો 1 ના છેદમાં 2 થાય હવે છે આગળ આ ગણક માટે 1024 આ ગણકો પસંદ કરવામાં આવે કેટલા 1024 આ ગણકો પસંદ કર્યા એટલે કે આ કેપિટલ એન છે 1024 મિત્રો આ પછી લઈશું એના પછી છે મિત્રો એમ કે આ વિદ્યાર્થીઓની સમસ્તીમાં યાદ છે કે 10 વિદ્યાર્થીઓ પસંદ કરી તેની ચોકલેટ ખાવાની ટેવ તપાસ કરીએ તો 30% ઓછા વિદ્યાર્થીઓ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે હવે 10 વિદ્યાર્થીઓ તમે પસંદ કરો છો ને 10 વિદ્યાર્થીઓમાં 30% ઓછા ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે તો 10 વિદ્યાર્થીઓમાંથી 30% તો 10 ના 30% કરીએ ને તો 3 થી ઓછા એટલે શું થાય એટલે 2 હોય 1 હોય ને 0 હોય એટલા ચોકલેટ ખાવાની ખાવાની ટેવ ધરાવે છે અને એમની જ સંભાવના શોધવાનું કે છે તો આવા અવ ચોકલેટ ખાવાની ટેવ ધરાવે છે એવી જાણ કરા આ ગણકોની અપેક્ષિત સંખ્યા શોધો એટલે કે તમારે આની જ મિત્રો શોધવાની છે x બરાબર તમારે શું મૂકવાનું છે 2 1 અને 0 એટલે કે આપણો મતલબ શું મિત્રો p x 2 એનો મતલબ એમ કે 0 1 2 બરાબર આ શોધવાનું શોધ્યા પછી જોજો આનો જે જવાબ આવે એ જવાબ ને એ અને બીજું અપેક્ષિત સંખ્યા તો કેપિટલ માં n છે n ગુણ્યા p 0 મિત્રો તમારો જે જવાબ આવે એને 1024 સાથે શું કરવાનો ગુણાકાર કરી આ જે શોધેલો હોય એ જવાબ શોધી અને એ અહીંયા મૂકવાનો ત્યારે અપેક્ષિત સંખ્યા મિત્રો શોધાય એટલે તમારે ખાસ મિત્રો પરીક્ષાની અંદર પૂછાય તો આ રીતે તમારે શોધવો પડે હવે પહેલી વસ્તુ એ કે ચોકલેટ ખાવાની કીધી તો આવા દાખલાની અંદર p કયું લેવાનો એક ના છેદમાં q કયું લેવાનો એક ના છેદમાં વારાફરતી પહેલા x બરાબર 0 લેવાનો n બરાબર કેટલા મિત્રો લેવાના તો આપણે કેટલા કીધાલા છે 10 વિદ્યાર્થીઓ એક આ શોધવાનો પછી x બરાબર શું લેવાના 1 લેવાનો p 1 ના છેદમાં 2 q
cube x ના છેદ માં 2 અને n બરાબર 10 એક આ સુધી અને x બરાબર 2 3 x ના છેદ માં 2 cube x ના છેદ માં 2 n બરાબર 10 એક આ સુધી ત્રણ સુધી સરવાળા કરી અને અપેક્ષિત સંખ્યા મિત્રો શોધવાની અહીંયા મિત્રો આપણો આ ચેપ્ટર બીજો પૂરું થાય છે પ્રેક્ટિસ તમે કરજો એક્ઝામ કોઈ સમયની અંદર આપણે રાખીશું